નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વનું આઈસીઆઈ ના ડિજિટલ પ્લેટફોર્મ પર હું જયદીપ મકવાના હાર્દિક સ્વાગત કરું છું તમામ કારણોસર હતો જેના કારણે આપણે લેકચર થોડોક લેટ શરૂ થયો છે છતાં પણ વિદ્યાર્થી મિત્રો આપણો લેક્ચર છે તો ચાલો ઝડપથી જે વિદ્યાર્થી મિત્રોને ખબર ના હોય એમના સુધી લિંકને જોરદાર રીતે શેર કરી દો લાઇક આપવાનું ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે બાકી છે લાઈક આપી દો અને લિંક ને શેર કરી દો

અને ઘણા બધા પાછા એમ કે સાહેબ આટલી તો અમે અમારા લગનની ની રાહ નથી જોતા એટલી આ લેક્ચર ની રાહ જોતા હોય છે ચાલો કઈ વાંધો નહીં આપણે પહોંચી ગયા છીએ તો હવે લેક્ચર ઓલરેડી શરૂ થવાનો જ છે આ ભાઈ લેક્ચર લેટ છે એ બદલ સમાપ રાખીએ છીએ બસ આનાથી વિશેષ તો હવે હું શું કહી શકું ચાલો ચાલો રામ 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 ભાઈ લિંક ને છે એ શેર કરી દો ને બધા વિદ્યાર્થી મિત્રો રેડી છે એ તો હવે મને ખબર જ છે કે આજે મારે પૂછવાનું નથી બધા રેડી છો કારણ કે ચાલો તો હવે લેક્ચર ની શરૂઆત કરી દઈએ ભાઈ હું આજે એમ કેવાનો છું કે બઘડાટી બોલાવવા માટે તૈયાર છો ચાલો ભાઈ બઘડાટી બોલાવવા માટે તૈયાર છો તમે બાકી લેક્ચર માટે તમે રેડી જ છો ઓકે કહી રહ્યા છે કે સાહેબ બીજો ઓકે ક્વીસ ચાલુ હતી અને ખાસ એક વિદ્યાર્થીએ પ્રશ્ન કર્યો તો કે બે મુસાફર હતા વીસ સ્ટેજની મુસાફરી કરે છે એકતાલીસ કિલો એની સાથે લગેજ છે તો આનો જવાબ જીરો આવે આનો જવાબ જીરો આવશે કારણ કે બે મુસાફર છે વીસ સ્ટેજની મુસાફરી કરે છે અને એકતાલીસ કેજી લગેજ છે ભાઈ એક મુસાફરને પચીસ કેજી લગેજ ફ્રી હોય તો બે મુસાફરને પચાસ કેજી લગેજ ફ્રી થાય એટલે જવાબ છે એ શૂન્ય આવી જશે જવાબ છે એ કેવો આવી જશે ભાઈ મેં તમારી કોમેન્ટ વાંચી લીધી હતી લેક્ચર શરૂ નતો થયો એ પેલા વાંચી લીધી હતી પણ એની જગ્યાએ એવો શબ્દો છે અલગ આવત ચાલો એ પણ આપણે આગળ સોલ્વ કરીશું હવે પેલો જ પ્રશ્ન છે તમારી સ્ક્રીન ઉપર આવી ગયો છે ફટાફટ જવાબ આપી દેવાનો છે શું છે કે વલસાડ જિલ્લામાં સ્થિત પારનેરાની ટેકરીનું સૌથી ઊંચું શિખર ચાલો ફટાફટ જવાબ આપી દેજો કે સૌથી ઊંચું શિખર કયું આવશે ચાલો સૌથી ઊંચું શિખર ફટાફટ જવાબ આપી દેવાનું છે ચાલો કહી રહ્યા છે કે વિલ્સન 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 ભાઈ આટલી સ્પીડ નહીં ચાલે આટલી સ્પીડ ચાલશે નહીં તો અહીં રાઈટ આન્સર છે એ વિલ્સન વાળા બધા જ સાચા છો ચાલો ભાઈ પેલા બોલે છે એ બધાએ સિક્સ મારી છે શું કરી છે

હવે મારે કે એવું ન કે આપણે કાલ કેવો કલર લઈને આવું સ્ક્રીન નો આપણે ઓલરેડી એવું પૂછતા હોય ઓલરેડી આપણે એવું પૂછતા હોય કે આવતી કાલે હવે કયા પ્રશ્ન લાવું તો તમને જવાબ આપતા હોય કે હવે એવું ન પૂછો આપણે કાલે કેવા કલર લાવું ચાલો ચાલો ખાસ ધગર કહી રહ્યા છે ધગર કહી રહ્યા છે તો બધા જ વિદ્યાર્થીઓ સાચા છે બધા જ વિદ્યાર્થીઓ છે એ સાચા છે રાઈટ આન્સર છે વિદ્યાર્થીઓ તમારો જવાબ તમારો જવાબ છે અહીં રાઈટ આન્સર આવી ગયો છે ઘણા બધા છે એ રાવી તરફ છે પણ રાવી છે ને થોડાક આગળ આવો હા અજયભાઈ ભાવનગર એવી કોમેન્ટ કરી રહ્યા છે કે સર આ બુકમાંથી લીધા છે પ્રશ્ન હા આ પ્રશ્ન બુકમાંથી લીધા છે એના પછી આપણે આગળ વધીએ છીએ શું કીધું છે કે સિંધુ સંસ્કૃતિના સ્થળ ખાસ કરીને ભક્ત્રવ અને મેઘમ કયા જિલ્લામાં આવેલ છે હા ભાઈ ફટાફટ જવાબ આપી દેવાનો છે

અહીં શું કીધું છે ખાસ આપણે જોઈએ છીએ વિદ્યાર્થીઓ કે કરોડો સુવાળેની ટેકરીઓ તરીકે જાણીતો પ્રદેશ કઈ બે નદીઓ વચ્ચે સ્થિત છે બનાસ થી સરસ્વતી સરસ્વતી રૂપેણથી બનાસ કે મહીથી તાપી ચાલો ભાઈ ફટાફટ જવાબ આપી દેવાનો છે કઈ બે નદી વચ્ચે સ્થિત છે ચાલો ચાલો બધા વિદ્યાર્થીઓ કહી રહ્યા છે કે સાહેબ આમાં આમાતો મહિથી તાપી અમારે જવાબ દેવો છે તો ઘણા કે છે કે સાહેબ માહિતી સરસ્વતી રાખી શકાય હો કાઈ વાંધો નહીં અત્યારે ધડબડાટી યુદ્ધ ચાલુ છે બી અને ડી વચ્ચે કોને વિજેતા થાય છે એ આપણે જોવાનું છે ચાલો માહિતી તાપી માહિતી તાપી કઈ રહ્યા છે ચાલો ઓક ભાઈ છે ને એવી કોમેન્ટ કરી દીધી ઓ મ થી આવી કોમેન્ટ હતી એટલે હું તો થોડીક વાર આમ છે ને મને એવું મીધું ગીત કેમ ગાવા મીંડા આ ગીત કેમ ગાવા માંથી વિદ્યાર્થીઓ સાચા છે હવે મને થોડીક વાર ચિંતા થઈ કે ભાઈ આ ઓ માહી ગીત કેમ ગાવા પછી આપણે આગળ વધીએ છીએ શું કીધું છે કે સિંધુ સભ્યતાનું સ્થળ કંજેતર કયા જિલ્લામાં આવેલું છે ચાલો ફટાફટ જવાબ આપી દેવાનું છે કે કંજેતર કયા જિલ્લામાં આવે ભાઈ ગીર સોમનાથ ભાવનગર જામનગર કે અમરેલી ચાલો ચાલો ભાઈ ફટાફટ જવાબ આપી દેવાનો છે હજી સુધી તમે લિંક ને શેર ના કરતા હોય તો લિંક ને શેર કરી દો ભાઈ ચાલો બધા કહી રહ્યા છે કે ગીર સોમનાથ ગીર સોમનાથ ગીર સોમનાથ તો ગીર સોમનાથ વાળા બધા જ વિદ્યાર્થીઓ સાચા છે હવે ખાસ મારે તમને એ જણાવવાનું જણાવવાનું હતું ભાઈ એકદમ મજામાં છું ભરતભાઈ એકદમ મજામાં છું કે તમને બધાને ખબર છે ને કે આવતીકાલથી આપણા લેક્ચર હવે કેવા રહેવાના છે કે અહીંયાથી હું કહી દઈશ કે આ પાંચ પેજમાંથી વાંચીને આવજો એમાંથી પ્રશ્ન આવશે કારણ કે ટીપે ટીપે સમંદર ભરવાનો હવે આપણો સમય આવી ગયો છે એટલે બધાને ખબર જ હશે કે હવે હું તમને આગલે દિવસે કહી દઈશ કે તમે આટલા પેજમાંથી આપણી જે બુક છે

ચાલો ચાલો ડી કઈ રહ્યા છે ખાખરિયા ટપ્પા કઈ રહ્યા છે ખાખરિયા ટપ્પા વાહ ભાઈ તો આજે બધા વિદ્યાર્થીઓના જવાબ ભાઈ સાચા આવે છે આજે તમારી ગાડી છે એ પાટા ઉપર ચડી ગઈ છે અને પાછી સ્પીડ માં ચાલે છે સ્પીડ માં ચાલે છે કે બ્રેક પણ મારતી નથી તો એનો મતલબ એમ કે ભાઈ તમને મે કીધું તો કે ગુજરાત ઇતિહાસ ગુજરાત ભૂગોળ વાંચીને આવજો તો તમે વિદ્યાર્થી મિત્રો બધું જ વાંચી લીધું છે બધું જ એટલે કે ગુજરાત ઇતિહાસ આખો પૂરો કરી નાખો લાઈન એ લાઈન સબ ગમે પ્રશ્ન પૂછો ચાલો એના પછી આપણે આગળ વધીએ છીએ તો તમે જોઈ રહ્યા છો કે કાલના લેક્ચરની થંબનેલ કાલના લેક્ચરની થંબનેલ

અડસઠ એટલે કે એક બે ત્રણ ચાર અને પાંચ આ પાંચ પેજમાંથી તમારે વાંચીને આવવાનું છે અને આપણી આજે બુક છે આ બુક વિદ્યાર્થી મિત્રો છે એના પેજ નંબર આટલા છે એમાંથી વાંચીને આવવાનું એટલે આ બુક તમારે તૈયાર કરવાની છે આપણે દિવસે દિવસે થોડી 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 તૈયારી કરી અને આપણી જે આ બુક છે ને આ બુક એ આખી બુક આપણે કમ્પલીટ કરી લેવાની છે પરીક્ષામાં ગમે નથી પ્રશ્ન પૂછાય આપણને આવડવા જોઈએ ક્યારે તો કે આપણે આખી બુક ભાઈ તમે ઘરે છે ને બુક નહીં કરો તમે ઘરે વાંચતા હશો તો તમને કંટાળો ચડશે તમારે કેટલું વાંચવું કેટલું ન વાંચવું આ તમને વિદ્યાર્થી મિત્રો કન્ફ્યુઝન હશો પણ અહીં હું કહી દઈશ કે આટલું વાંચીને આવો હું ટેસ્ટ લઈ લઈશ આટલું વાંચીને આવો હું ટેસ્ટ લઈ લઈશ તો જેથી કરીને તમારી તૈયારી છે એ એક લેવલ અપ થઈ જશે તમારી તૈયારી છે દિવસે ને દિવસે વધતી જશે સબ્જેક્ટ છે એ તમારા ક્લિયર થતા જશે સાચી વાત હોય તો એકવાર ઓકે ની કોમેન્ટ આપી દેજો આ વાત સાચી છે સાહેબ હા સાહેબ તમારી વાત સાવ સાચી છે ચાલો એના પછી આપણે આગળ વધવાનું છે શું કીધું છે કે સુરેન્દ્રનગર સોરી સિંધુ સભ્યતાનું સ્તર એટલે કે કરુણ કયા જિલ્લામાં આવેલું છે ચાલો ફટાફટ મને જવાબ આપી દેવાનું છે કે કરુણ છે ઈ કયા જિલ્લામાં આવેલું છે કયા જિલ્લામાં આવેલું છે ભાઈ ફટાફટ જવાબ આપી દેવાનું છે કે સુરેન્દ્રનગર અમરેલી કચ્છ કે ભરૂચ સુરેન્દ્રનગર કચ્છ અને અમરેલી ચાલો સી તરફ જઈ રહ્યા છે કે સાહેબ કચ્છ 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 વાહ ભાઈ વાહ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા ચાલો કચ્છ વાળા છે એ બધા જ વિદ્યાર્થી મિત્રો સાચા છે ચાલો ઓકે ચાલો કચડો બારે માસ જેગરી બેટ અને વિદ્યાર્થીઓ શું કીધું છે કે માલ બેટ ક્યા જિલ્લામાં આવેલ છે ચાલો ભાવનગર આવશે અમરેલી આવશે પોરબંદર આવશે સુરત આવશે

રાપર મુન્દ્રા લખપત કે નખત્રાણા ચાલો ચલો ચલો સિંધુ સભ્યતા નું સ્થળ સુરકોટડા કચ્છ જિલ્લાના ક્યાં તાલુકાની અંદર આવશે તો બધા કહી રહ્યા છે રાપર 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 તો રાપર વાળા બધા જ વિદ્યાર્થીઓ સાચા છે

જોડિયા બંદર કયા જિલ્લામાં આવેલું છે પોરબંદર ભાવનગર જામનગર કે અમરેલી જોડિયા બંદર જિલ્લામાં આવેલું છે ભાઈ ભાઈ પોરબંદર ભાવનગર જામનગર કે અમરેલી ચાલો હજી ઘણા બધા વિદ્યાર્થીઓને લાઈક બાકી હોય તો ભાઈ લાઈક કરી દો લિંક ને શેર કરી દો કઈ રહ્યા છે સાહેબ જામનગર 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 જોડિયા બંદર કીધું છે એટલે રાઈટ આન્સર જામનગર આવી જશે સાચો જવાબ છે ઈ તમારો જામનગર આવશે જોડીયા બંદર એટલે જામનગર અને આજ તમારે ઈ જોવાનું છે આજ તમારે ઈ જોવાનું છે કેટલા તમારા પ્રશ્નના જવાબ છે એ સાચા પડે છે અને ખાસ બધા વિદ્યાર્થીઓને જણાવી દઉં કે આજે રાત્રે 9 વાગે આઈસ રાજકોટ YouTube ચેનલ ની અંદર વિદ્યાર્થીઓ ખાસ આવી જવાનું છે કારણ કે જે છે એ તમારા માટે છે ખાખી વર્દી લેવી તો એ તમને મળી જશે તમને મળશે પણ પહેલા ગાયત પરીક્ષા પાસ થશે હા વાત સાચી છે તો એના માટે તમારે આવી જવાનું છે આજે રાત્રે 9 વાગે પહેલા ઘાયત પરીક્ષા પાસ અને ઈ પરીક્ષા કે ધોળાવીરા કેટલા ભાગમાં વહેંચાયેલું નગર છે ધોળાવીરા કેટલા ભાગમાં વહેંચાયેલું નગર છે ચાલો બે ચાર એક કે ત્રણ ચાલો ચાલો ત્રણ 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 કહી રહ્યા છે ત્રણ વાળા બધા સાચા એના પછી આપણે આગળ વધીએ છીએ શું કહ્યું છે વિદેશી હુંડિયામણ વિદેશી હુંડિયામણ મેળવવા માટે અગત્યનું નિકાસ કરતું બંદર બેડી બેડી છે જિલ્લામાં આવેલું છે ચાલો ફટાફટ જવાબ આપી દેવાનું છે કે બેડી ચાલો વિદેશી હુંડિયામણ મેળવવા માટેનું અગત્યનું નિકાસ કરતું બંદર બેડી કયા જિલ્લામાં આવેલું છે જામનગર ભાવનગર પોરબંદર કે મોરબી જામનગર ભાવનગર પોરબંદર કે મોરબી ચલો જામનગર કઈ રહ્યા છે જામનગર કહી રહ્યા છે બધા વિદ્યાર્થીઓ સાચા છે કે જે જામનગર સાથે સંકળાયેલ છે ભાઈ હું જોઉં છું ત્યાં સુધીમાં જવાબ તો બધા જ સાચા પડે છે જવાબ તો બધા જ સાચા પડે છે ચાલો એના પછી આપણે આગળ વધીએ છીએ કે સિંધુ સંસ્કૃતિ સ્થળ ચાલો કચ્છ મોરબી જામનગર સુરેન્દ્રનગર કચ્છ મોરબી જામનગર કે સુરેન્દ્રનગર સિંધુ સંસ્કૃત નું સ્થળ એટલે કે આમરા કયા જિલ્લામાં આવેલું છે કચ્છ મોરબી જામનગર કે સુરેન્દ્રનગર તો રાઈટ આન્સર આવી જશે જામનગર જામનગર અને જામનગર તો જામનગર વાળા બધા જ વિદ્યાર્થીઓ સાચા છે જામનગર વાળા બધા બધા જ જ ખાસ જણાવી દઉં કે આજના છે એ તમને આ મળી રહેશે આજના જેટલા પણ પ્રશ્નો છે કે એ પ્રશ્ન હોય ગુજરાત ઇતિહાસ ની વાત હોય કે ગુજરાત ભૂગોળ ની વાત હોય એ બધા પ્રશ્ન બુક માંથી મળી જશે અને આપણી જે આ બુક છે એની અંદર અત્યારે પચાસ ટકાનું ડિસ્કાઉન્ટ ચાલે છે આ બુક એટલે કે તમને મળે છે ત્યાંથી વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે તો કે આ બુક નો છે એ ઓર્ડર કરી દેવાનો છે ચાલો એના પછી આપણે આગળ વધીએ છીએ શું કીધું છે કે સિંધુ સંસ્કૃતિ નું સ્થળ એટલે કે હસ્તિનાપુર હસ્તીનાપુર ક્યાં રાજ્યમાં આવેલું છે ચાલો ખાસ

જશે હાલો એના પછી આપણે આગળ વધીએ તો ખાસ તમામ વિદ્યાર્થીઓને ભાઈ જણાવી દઉં કે આપણી જે કંડક્ટર જે આ બુક છે કે જેની અંદરથી અત્યારે પ્રશ્ન આપણે સોલ્વ કરી રહ્યા છીએ તો આ બુક છે એ અત્યારે પચાસ ટકા ના ડિસ્કાઉન્ટ ચાલે સાથે ચાલી રહી છે એટલે કે મળશે તમને માત્ર ને માત્ર એકસો ને એસી રૂપિયાની અંદર તો ભાઈ તમામ વિદ્યાર્થીઓ શું કરવાનું છે તો આપણી વેબસાઈટ છે આઈસ ઓનલાઈન ડોટ પર જઈ અને પુસ્તક નો ઓર્ડર કરી લેવાનો છે અને તમારે વિદ્યાર્થી મિત્રો

હવે ગમે તે થાય ગમે તે થાય કારણ કે ભાઈ કહેવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે કે જ્યારે તક આવે ને ત્યારે તે તૈયાર રહો જ્યારે તમને તક મળે છે ત્યારે તમારે તૈયાર રહેવાનું છે કારણ કે જ્યાં તક અને તૈયારી ભેગા થઈ જાય ને તેને શું કહીએ છીએ ભાગ્ય કહીએ છીએ તમારા ભાગની આ કોન્સ્ટેબલ આવી છે વિદ્યાર્થી મિત્રો તક ને ઝડપવાની હોય તો તક ને ઝડપે એ જ વિદ્યાર્થી મિત્રો સાચો છે ને એ વિદ્યાર્થી કયો સાચો વ્યક્તિ કયો કારણ કે તક એકવાર હાથમાંથી ગઈ એટલે પૂરું સમય કોઈની રાહ નથી જોતો આપણે પછી સમયની રાહ જોવાની રે

કહેવામાં આવે છે કે ભાઈ આંગળી તો જે વિદ્યાર્થીઓ કચ્છ તરફ જાય છે એ બધા જ વિદ્યાર્થીઓ સાચા છે બધા જ વિદ્યાર્થીઓ સાચા છે ચાલો એના પછી આપણે આગળ વધીએ છીએ શું કીધું છે કે ખાલી જગ્યા દેશમાંથી આવેલી ગુર્જર જાતિના નામ પરથી ગુજરાત નામ પડ્યું હોય એવું માનવામાં આવે ચાલો ફટાફટ જવાબ આપજો બધા વિદ્યાર્થીઓ ચાલો 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 કઈ રહ્યા છે બધા વિદ્યાર્થી મિત્રો એ તરફ જવાનું પસંદ કરે છે સાહેબ એ તરફ જવું એ પહોચી જતી હોય છે કદાચ કોઈ કારણસર ત્રીજો દિવસ થતો હોય અથવા તો બે ત્રણ દિવસની અંદર બુક તો મળી જતી હોય છે ચાલો એના પછી આપણે આગળ વધીએ છીએ સિંધુ સભ્યતા નું સ્થળ એ કે લાખા બાવળ કયા જિલ્લામાં આવેલું છે લાખા બાવળ છે ઈ કયા જિલ્લામાં આવેલું છે ફટાફટ જવાબ આપી દેવાનું છે કે લાખા બાવળ છે કયા જિલ્લામાં આવેલું છે છે ચાલો જવાબ આપી દેવાનું કે કચ્છ ભાવનગર જામનગર કે બોટાદ કચ્છ ભાવનગર જામનગર કે બોટાદ સાચો જવાબ તમામ વિદ્યાર્થીઓ આપી દેવાનો છે કઈ રહ્યા છે જામનગર 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 ચાલો તો લાખા બાવળ એટલે કે જામનગર આવી જશે શું આવી જશે તો કે જામનગર વાળા બધા વિદ્યાર્થીઓ ચાલો એના પછી આપણે આગળ વધીએ છીએ શું કીધું છે અહીં કે ક્યુ ખાનગી બંદર એટલે કે પોર્ટ આલ્બર્ટ વિક્ટર તરીકે પણ ઓળખાય છે ચાલો ચાલો પોર્ટ આલ્બર્ટ વિક્ટર તરીકે પણ ઓળખાય છે ચાલો કંડલા પીપાવાવ જખો કે સવાઈ ચાલો ચાલો ભાઈ ફટાફટ બધા વિદ્યાર્થીઓ જવાબ આપી દેવાનો છે પીપાવાવ કઈ રહ્યા છે પીપાવાવ કઈ રહ્યા છે તો રાઈટ આન્સર પીપાવાવ વાળા બધા જ વિદ્યાર્થીઓ સાચા છે પીપાવાવ બંદર છે એને પોર્ટ આલ્બર્ટ વિક્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે હાલો એના પછી આપણે આગળ વધીએ છીએ કે સિંધુ સભ્યતાનું સ્થળ લોટેશ્વર લોટેશ્વર કયા જિલ્લામાં આવેલું છે ચાલો સિંધુ સભ્યતા નું સ્થળ એટલે કે લોટેશ્વર આવેલું છે ચાલો શું કીધું છે ભરૂચ મહેસાણા કચ્છ કે પાટણ ગુજરાત પ્રશ્ન તમને પરીક્ષાની અંદર વધારે પૂછાય છે તો આપણે એની વધારે તૈયારી કરવાની સારી તૈયારી કરવાની ચલો પાટણ જઈ રહ્યા છે બધા વિદ્યાર્થી મિત્રો પાટણ તરફ જઈ રહ્યા છે ચાલો કે સિંધુ સભ્યતા નું સ્થળ લોટેશ્વર છે ક્યાં આવશે તો કે પાટણ ચલો પાટણ બધા વિદ્યાર્થીઓ સાચા છે વસ્ત્રપુત ક્ષેત્ર ખાસ યાદ રાખજો કે વસ્ત્રપુત ક્ષેત્ર તરીકે કયો વિસ્તાર ઓળખાય છે કયો વિસ્તાર ઓળખાય છે ચાલો વિલ્સન આવશે ગિરનાર આવશે આભપરા આવશે કે મોર ધારના ડુંગર આવશે ચાલો લોટા આપી દીધા ચાલો કાઈ વાંધો નહીં ભાઈ જવાબ આપી દેવાનો છે ફટાફટ વિદ્યાર્થી મિત્રો ચાલો વસ્ત્રપુત ક્ષેત્ર તરીકે કયો વિસ્તાર ઓળખાય છે વિલ્સન ગિરનાર આબપરા કે મોર ધારના ડુંગર ચાલો આમાં તો એ જવાબ સોરી એ જવાબ એ આપે છે બી જવાબ પણ મળે છે ઓકે સી જવાબ બી મળે છે અને ડી જવાબ એટલે કે આમાં છે એ શું કે છે કે સાહેબ તમે દર વખતે જે કહેતા હોઈએ કે શું પૂછો છો મુજને કે હું શું કરું છું મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું જ્યાં જેને ગમે છે ત્યાં હરે છે ફરે છે રાઈટ આન્સર આવી જશે ગિરનાર 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 શું આવી જશે ગિરનાર વાળા છે બધા વિદ્યાર્થીઓ સાચા છે ચાલો એના પછી આપણે આગળ વધીએ છીએ કે કચ્છના દરિયા કિનારે આવેલ મેદાની વિસ્તાર ક્યાં નામથી ઓળખાય ભાઈ કચ્છના દરિયા કિનારે આવેલ

કીધું છે કે બ્રેકિંગ યાર્ડ તરીકે ઓળખાતું બંદર અલંગ કયા જિલ્લામાં સાવ સહેલા સહેલો પ્રશ્ન સાવ સહેલામાં સહેલો પ્રશ્ન કે સિપિંગ બ્રેકિંગ યાર્ડ તરીકે અલંગ ક્યાં જિલ્લામાં આવે હાલો ભાઈ બધાએ કોમેન્ટ કરવાની છે બધા જ વિદ્યાર્થીઓ કોમેન્ટ કરી દેવાની છે ચાલો ભાઈ ભાવનગર ભાવનગર અને ભાવનગર ચાલો સાચા છે ચાલો 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 ભાઈ ફટાફટ મોસ્ટ વેલકમ ભાઈ બધા વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર ચાલો શું કીધું છે કે ખાલી જગ્યા બંદર

ભાઈ બ્યાસી વાળા બધા જ વિદ્યાર્થીઓ સાચા છે હાલો એના પછી આપણે આગળ વધવાનું છે શું કીધું છે કે સિંધુ સભ્યતાનું દક્ષિણમાં આવેલું અંતિમ સ્થળ એટલે કે બાદ રાજ્યમાં આવેલું છે

ચાલો દેવભૂમિ દ્વારકા બની ગયા છે કે સાહેબ અમારી સ્પીડ છે ને એ પૂરી રહેવાની છે તમે જ્યાં કેશો ત્યાં ગાડી ડાયરેક્ટ વહી જશે તમે ખાલી બોલો તમે ખાલી બોલો અમારી ગાડી ત્યાં વહી જશે બસ આવી તૈયારી જોઈ છે

ભલે કંડક્ટર ની તૈયારી કરીએ બાકી તૈયારી તો પીએસઆઈ ના પેપર જેવી જ કરશું પીએસઆઈ જેવી તૈયારી કરતો હોય એવી અમે અમારી પરીક્ષા ની અંદર તૈયારી કરશું એવી તૈયારી અમે અમારી પરીક્ષાની ભાઈ જીપીએસસી ની પરીક્ષાની ઈ લેવલની ઈ લેવલની પરીક્ષાની તૈયારી એવો વિદ્યાર્થી જેવી રીતે કરતો હશે બાકી કંડક્ટર ની તૈયારી અમે ઈ લેવલની જ કરશું ચાલો વાહ ભાઈ વાહ બધા વિદ્યાર્થીઓ છે એ જોડાઈ ગયા છે સાહેબ ચાલો ચાલો મજા આવે છે ને ભાઈ મજા તો આવે છે ને લેક્ચરની અંદર અને હજી વધારે કાલે મજા આવશે કારણ કે આજે હજી કદાચ કઈ ભૂલ પડે છે કાલે તો ભૂલ પડવી જ ના જોઈ ચાલો એના પછી આપણે આગળ વધીએ છીએ તો ખાસ જણાવી દઉં કે વિદ્યાર્થી મિત્રો સર્વશ્રેષ્ઠ તૈયારી કરવા માટે માત્ર સત્તરસો નવ્વાણું રૂપિયા માત્ર સત્તરસો નવ્વાણું રૂપિયા છ મહિનાની વેલિડિટી સાથે જીકેની જમાવટ બુક સાથે તમને રેકોર્ડેડ કોર્સ અવેલેબલ છે સાથે વિદ્યાર્થી મિત્રો કે માત્ર નવસો તૈયારી વ્યવસ્થિત કરી લેવાની છે કારણ કે આમાં તમને ત્રણસો ની ક્વેશ્ચન મળે છે ઈ બુક્સ મળે છે લેક્ચરની પીપીટી મળે છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારે જ આઈસ ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે અને તેમાંથી વિદ્યાર્થી મિત્રો તમારે શું કહેવાનું છે

એ તરફ જઈ રહ્યા છે રાઈટ આન્સર આપણો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો શિકારપુરા છે શિકારપુરા ચાલો હડપ્પા લોથલ ને હોય તો પાછા વળજો દોયડા બાંધવા પડશે ચાલો આગળ વધીએ એના પછી વિદ્યાર્થી મિત્રો શું કીધું છે કે સિંધુ સંસ્કૃતિ સ્થળ પાદરી કયા જિલ્લામાં આવેલું છે ચલો પાદરી છે એ ક્યાં જિલ્લામાં આવેલ છે ભાઈ

આપડે આવી જશે ખીરસરા એના પછી આપણે આગળ વધીએ છીએ શું કીધું છે કે ગુજરાતમાં આવેલ સિંધુ સભ્યતાના સ્થળોમાંથી માંથી સ્થળેથી ઘોડાના અવશેષો મળી આવ્યા છે ચાલો ઘોડાના અવશેષો ચાલો ચાલો સુરકોટડા કઈ રહ્યા છે તો ઘણા કે છેલ્લા માં આવેલા છે શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે સવાઈ બેટ અને શિયાળ બેટ જિલ્લામાં આવેલ છે ચાલો અમરેલી આવશે ભાવનગર જામનગર કે દ્વારકા અમરેલી ભાવનગર ચાલો બધા કહી રહ્યા છે કે સાહેબ અમરેલી ચાલો અમરેલી અમરેલી તો અમરેલી વાળા બધા જ વિદ્યાર્થીઓ સાચા છે એના પછી આપણે આગળ વધીએ છીએ કે મોરબી જિલ્લામાં આવેલું ક્યાં મોરબી જિલ્લામાં આવેલું કુંતાસી કઈ નદીના કિનારે આવેલું છે ચાલો કુંતાસી કુંતાસી કઈ નદીના કિનારે આવેલ છે એક પણ નહીં મચ્છુ લુણી કે ફૂલકી ચાલો બધા જ વિદ્યાર્થીઓ ફટાફટ જવાબ આપી દેવાનો છે કે મોરબી જિલ્લામાં આવેલું કુંતાસી છે કઈ નદીના કિનારે આવેલું છે ચાલો ચાલો કઈ રહ્યા છે ફૂલકી ડી ડી તરફ જઈ રહ્યા છે ચાલો તો કુંતાસી ના એટલે કે મોરબી ના સ્થાનિક લોકો કુંતાસી ને બીજા ક્યાં નામથી ઓળખતા હતા ભાઈ ફટાફટ મને જવાબ આપવાનું છે શું કીધું છે કે મોરબી જિલ્લામાં આવેલ સિંધુ સભ્યતા નું બીબી નો ટીમ્બો બીબી નો ટીમ્બો બીબી નો ટીમ્બો ખાસ યાદ રાખજો ચાલો એના પછી આપણે આગળ વધીએ છીએ હડપ્પીય સભ્યતા પૂર્વમાં આવેલું અંતિમ સ્થળ જણાવો હડપ્પીય સભ્યતા પૂર્વમાં આવેલું અંતિમ સ્થળ જણાવો ચાલો અંતિમ સ્થળ સ્થળી માં કઈ રહ્યા છે ચાલો હા કહી રહ્યા છે વાંચેલું છે એટલે કે હૈયે છે પણ હોઠે નથી હૈયે છે પણ હોઠે નથી એવું કહી રહ્યા હશે વિદ્યાર્થીઓ તો વાળા છે એ બધા જ વિદ્યાર્થીઓ સાચા છે કે જેમનો જવાબ આવે છે સી આલમગીર સી વાળા છે એ બધા વિદ્યાર્થીઓ સાચા આગળ વધીએ છીએ શું કીધું છે કે ધોળાવીરા કઈ નદીના કિનારે આવેલ છે ચાલો બધાને આવડે ધોળાવીરા છે એ કઈ નદીના કિનારે આવશે ચાલો આખા ગામ ને આવડે ભાઈ ધોળાવીરા રૂકમતી સરસ્વતી લુણી કે ખારી ચાલો લુણી તરફ જઈ રહ્યા છે ભાઈ એક વાર છે ને આ મને લાગે છે ઠાકી ગયા છો થાકી ગયા છો ભાઈ બધા બધા વિદ્યાર્થીઓ ભાઈ થાકી ગયા છે થાકી જવા નથી હો ભાઈ તો લુણી લુણી વાળા બધા વિદ્યાર્થીઓ સાચા છે ચાલો એના પછી આગળ વધીએ છીએ કે કઈ બે નદી વચ્ચેનો પ્રદેશ વઢિયાર પ્રદેશ તરીકે ઓળખાય છે ચલો વઢિયાર બનાસ સરસ્વતી મહી ડાંડર મહી સરસ્વતી બનાસ રૂપેણ

ચાલો એ જવાબ આપી રહ્યા છે બધા વિદ્યાર્થીઓ એ જવાબ આપી રહ્યા છે ચલો શેત્રુંજી 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 ઓકે ઓકે ચલો શેત્રુંજી વાળા બધા જ વિદ્યાર્થીઓ સાચા છે એના પછી આપણે આગળ વધીએ છીએ શું કીધું છે કે પુરાતત્વીય અવશેષોનો સમયગાળો શોધવા કઈ પદ્ધતિ નો ઉપયોગ કરતા હતા ચાલો કાર્બન ડેટિંગ વાત સાચી છે સાહેબ અહીંયા કાર્બન ડેટિંગ છે અહીંયા કાર્બન ડેટિંગ છે કાર્બન ડેટિંગ જેમનો જવાબ બી આવે છે વાળા છે એ બધા જ વિદ્યાર્થીઓ સાચા છે હાલો એના પછી આપણે આગળ વધવું છે ક્યાં લઈ જાવ તમને ભાઈ કોટેશ્વર કોટેશ્વર અને જખો બંદર ક્યાં જિલ્લા આવેલા છે કોટેશ્વર અને જખો બંદર છે એ ક્યાં જિલ્લામાં આવેલા છે ચલો એ કહી રહ્યા છે કચ્છ 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 ચાલો એના પછી આપણે આગળ વધીએ છીએ શું કીધું છે કે જમ્મુ કાશ્મીરમાં આવેલ સિંધુ સભ્યતા નું સ્થળ માંડા ચાલો ચાલો સાહેબ આમાં તમે જવાબ આપી દેજો બાકી ભેગું નહીં થાય ચાલો ખાસ યાદ રાખજો અમલાનંદ ઘોષ પણ ખાસ તમને માંડાની ધાર પૂછાય માંડાની ધાર અથવા તો ટેકરી પૂછાય અથવા તો ટેકરી પૂછાય તો ચાલો એનું ઊંચું સૌથી ઊંચું શિખર કયું સૌથી ઊંચું શિખર ક્યુ આવશે ભાઈ ચાલો સૌથી ઊંચું શિખર ચલો ભાઈ ફટાફટ જવાબ આપી દેવાનો છે રાઈટ આન્સર શું આવશે ચાલો જાદવ આદિત્યભાઈ કોમેન્ટ કરી દીધી છે કે સાહેબ ચોટીલા ચોટીલા અને ચોટીલા તો ચોટીલા વાળા છે બધા સાચા છે એના પછી આપણે આગળ વધવું છે છે શું કીધું કે કયા વર્ષે કંડલા બંદર ને મહાબંદર તરીકે જાહેર કરવામાં આવ્યું ચાલો કયા વર્ષે કંડલા બંદર ને મહાબંદર તરીકે જાહેર કરવામાં આવ્યું ચાલો ઓગણીસો છપ્પન અઠાવન સાહીઠ કે પંચાવન ચાલો ચાલો ફટાફટ જવાબ આપી દેવાનો છે પાસઠ કહી રહ્યા છે નહીં તો કે છે કે કંડલા બંદર ઓગણી પી ઓગણી પંચાવન વાળા છે એ બધા વિદ્યાર્થીઓ સાચા છે હાલો એના પછી આપણે આગળ વધીએ છીએ શું કીધું છે સલ્તાનપુર બેટ કયા જિલ્લામાં આવેલ છે બેટ કયા જિલ્લામાં આવેલ છે જામનગર ગીર સોમનાથ કચ્છ કે ભાવનગર ચલો જિલ્લા ભાવનગર 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 તો ભાવનગર વાળા બધા જ વિદ્યાર્થીઓ સાચા છે ભાવનગર વાળા બધા વિદ્યાર્થીઓ સાચા છે હાલો એના પછી આપણે આગળ વધીએ છીએ શું કીધું છે કે ગુજરાતના કેટલા જિલ્લા દરિયાઈ સરહદ ધરાવે છે

ચાલો ચાલો એ તરફ જઈ રહ્યા છે એ તરફ જઈ રહ્યા છે તો બધા વિદ્યાર્થીઓ સાચા છે ભાઈ ખાસ મને જણાવી દેજો કે આજે આ બધા જવાબ સાચા પડે છે તો શું તમે આપણી જે આ બુક છે એમાંથી તૈયારી કરેલ છે આઈસીઈ ની જે કન્ડક્ટર ની બુક છે જે બુક છે વિદ્યાર્થી મિત્રો કન્ડક્ટર ની તેમાંથી તૈયારી કરેલ છે ચાલો આ પાડી રહ્યા છે ચાલો ચાલો તો જે વિદ્યાર્થી મિત્રો પાસે ભાઈ હજી સુધી આપડી આ બુક ન પહોંચી હોય તો ખાસ પરચેસ કરી લેજો ચલો ચાલો

રોજડી અને શ્રીનાથગઢ છે ઘેલો ભાદર આજી કે રૂપેણ ચલો ફટાફટ જવાબ આપી દેવાનો છે જવાબ તમામ વિદ્યાર્થીઓ આપી દેવાનો છે રાઈટ આન્સર સાચો જવાબ કઈ રહ્યા છે કે સાહેબ આજી 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 તો એને કહું છું ભાઈ ભાદર 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 ચલો ભાદર વાળા બધા વિદ્યાર્થીઓ સાચા છે એના પછી આપણે આગળ વધીએ શું કીધું કે ગુજરાતના દરિયા કિનારાના ગુજરાતના દરિયા કિનારાના કયા જિલ્લામાં રોજીબેટ આવેલો છે ચલો આજે રાજી ના કર્યા ભાદરે રાજી ગુજરાતના દરિયા કિનારાના કયા ક્યાં જિલ્લામાં રોજી બેટ આવેલ છે ચલો ભાઈ સાચો જવાબ આપી દેવાનો છે કે જામનગર કહી રહ્યા છે જામનગર ચાલો તો જામનગર વાળા છે એ બધા વિદ્યાર્થીઓ સાચા છે રોજી બેટ જામનગર એના પછી આગળ વધવું છે પ્રશ્ન વાંચો અને જવાબ આપો એ પણ કરાવશું હા દિવ્ય ભાઈ એ પણ કરાવશું આપણે ચાલો સતલજ 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 ચાલો પોરબંદર જિલ્લામાં નવી બંદર પોરબંદર જિલ્લામાં નવે બંદર અને જુનાગઢ જિલ્લાના સુધીનો વિસ્તાર કયો આવશે કંઠીનું મેદાન કે વાગડ ચાલો ભાઈ ફટાફટ જવાબ આપી દેવાનો છે કે ડી ફાઈનલ કરી નાખો એવું કહી રહ્યા છે તો રાઈટ આન્સર વિદ્યાર્થી મિત્રો આવી જશે ઘેડ 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 ચાલો ઘેડ વિસ્તાર છે એ આવી જુનાગઢ જિલ્લાના ચોરવાડ થી ગીર સોમનાથ જિલ્લાના ઉના સુધી ઘેડ તો હવે આવશે નહી ચલો લી નાધેર લીલી રહ્યા છે ચાલો વાહ ભાઈ વાહ બધા વિદ્યાર્થીઓ સાચા છે લીલી વાળા પણ બધા સાચા છે

કોન્સ્ટેબલ પેલા ઘાયે પાસ કરવી છે તો તમારા માટે વિદ્યાર્થી મિત્રો યોગ્ય ટાઈમ ટેબલ બધી તમારા પ્રશ્નો જે કાય હશે એ બધો પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન લઈ અને આઈસી ની જે ટીમ આવી રહી છે તો વિદ્યાર્થી મિત્રો તમારે તૈયાર થઈ જવાનું છે આજે રાત્રે 9 વાગે લાઈવ છે ઓન્લી ઓન આઈસ રાજકોટ YouTube ચેનલ પર તો તમામ વિદ્યાર્થી મિત્રો છે ભાઈ ખાસ આવી જવાનું છે ખાસ આવી જવાનું અને ખાસ આવી જવાનું છે ચાલો ભાઈ તમે તૈયારી કરો છો નથી કરતા જે તૈયારી કરે છે તમને ખબર છે એને સુધી એને સુધી આ મેસેજ પહોંચાડી દેવાનો છે તો ફરી વાર મળીએ ત્યાં સુધી તમામ વિદ્યાર્થીઓના ખુબ ખૂબ આભાર સાથે આજનો લેક્ચર અહીંયા સુધી રાખશું ભારત માતા કી જય